तो पंचमहालना दिग्गज नेता अने माजी सांसद प्रभासिंह चौहाणनुं निधन थयुं छे। पोतानी मूछो अने आगवी अदाथी ओळखाता प्रभासिंह चौहाणनुं टूंकी सारवार बाद निधन थयुं छे। 83 वर्षनी वये प्रभासिंहे छेल्ला श्वास लीधा। प्रभासिंहना निधन बाद परिवारजनोमां भारे शोकनो माहोल छे। तो प्रभासिंह चौहान के जो सांसद पण रही चुक्या छे, 83 वर्षनी वये तेमना निधन थयुं छे। प्रभासिंहनुं निधन थयुं होवानुं अत्यारे सामे आव्युं छे। तेओ बीमार हता अने तेमनी सारवार चली रही हती, त्यारे सारवार दरमियान तेमनुं निधन थयुं होवानुं सामे आव्युं छे। तो 83 वर्षनी वये प्रभासिंहे छेल्ला श्वास लीधा। प्रभासिंहना निधन बाद परिवारजनोमां पण भारे शोकनो माहोल जोवा मळी रह्यो छे। प्रभासिंह चौहान के जेओ पूर्व सांसद हता, तेओ सांसद तरीके पण फरज बजावी चुक्या छे। साथे ज तेओ 5 वखत धारासभ्य पण रही चुक्या छे। 2009-2014 सुधी पंचमहालना सांसद तेओ रह्या हता। जानकारी साथे संवाददाता राजेश जोडाई गया छे। राजेश, पूर्व सांसद प्रभासिंह चौहाणनुं निधन थयुं छे, शुं जानकारी? ચોક્કસ, પૂર્વ સાંસદ પ્રભાસિંહ ચૌહાણનું નિધન થયું છે, જેને લઈને તેઓના જે રાજકીય પરિવાર છે તેમાં ભારે શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે। પ્રભાસિંહની કારકિર્દીની વાત કરવામાં તો પ્રભાસિંહ 50 વર્ષ સુધી પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે રાજકારણ છે, રાજનીતિ છે, તેમાં તેઓની ભૂમિકા રહી હતી। પંચમહાલ જિલ્લા માટે જે ભાજપ અને કોંગ્રેસ બંનેના જે કાર્યકરો અને જે એના જે નાગરિકો છે તેઓ માટે તેઓ હંમેશા પોઝિટિવ રહ્યા હતા, જેને લઈને તેમની એક લોકનેતા તરીકેની એક છાપ ઊભી થઈ હતી। તેઓની ટૂંકી માંદગી બાદ તેઓનું તેઓના વતનમાં જ મેરોલ નજીક મેરોલ મોવાડી ગામે નિધન થયું છે અને આજે જ તેઓની કદાચ અંતિમ સંસ્કાર વિધિ પણ કરવાના છે। બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો પૂર્વ સાંસદ પ્રભાસિંહ ચૌહાણનું નિધન થયું છે। 5 વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, 3 વખત રાજ્યના મંત્રી પદે પણ તેઓ રહી ચૂક્યા છે। 2007માં ગોધરા બેઠકથી તેઓ હાર્યા હતા। નવેમ્બર 2022માં ભાજપ છોડી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા। હવામાન વિભાગનું અનુમાન, રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં થાય। મહત્તમ તાપમાન 35-38 ડિગ્રી રહેવાનું અનુમાન છે, તો ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે। હાલ વરસાદની કોઈ પણ પ્રકારની સંભાવના નથી, આગામી 5-7 દિવસ વરસાદના કોઈ અણસાર નથી। टेम्परेचर मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है। मैक्सिमम टेम्परेचर अराउंड 35-37 और 30 डिग्री सेल्सियस भी हो सकता है कहीं कहीं जगहों में, और मिनिमम टेम्परेचर बिलो 25 डिग्री सेल्सियस रहेगा। अभी फिलहाल अभी तो ट्रांजिशन मंथ है, यानी विंटर और मानसून दोनों का बीच में जो अक्टूबर नवम्बर हमारा ट्रांजिशन मंथ रहता है उसको हम साइक्लोन मंथ भी बोलते हैं। अगले 5-7 दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है, मोस्टली ड्राई वेदर होने का संभावना है। હવે વાત કરીશું બાળકોને તાલિબાની સજાની। તો સાબરકાંઠાના ખેરોજની નજીકેતા વિદ્યા સંસ્થામાં બાળકોને ડામ આપ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। 3 મહિના પહેલા 12 વિદ્યાર્થીઓને ડામ આપ્યા હોવાનો વિડીયો વાયરલ થયો। 3 મહિના જૂના આ બનાવ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રિન્સિપલ સાથે વાત કરતા તેમણે શાળા સંચાલકોએ માર ન માર્યો હોવાનું જણાવ્યું, તો સાથે જ બાળકોએ પણ જણાવ્યું કે મસ્તી મસ્તીમાં માર માર્યો હોવાનું જણાવ્યું છે, જેને લઈને ટીપીઓએ પણ જણાવ્યું છે કે તપાસ બાદ જે જવાબદાર હશે તેના પર પગલાં લેવામાં આવશે। ઘટના 3-4 મહિના પહેલાંની છે, બરાબર? આ 3-4 મહિના એટલે સામાન્ય હતું અને એ લોકોને મટી પણ ગયું છે। એ વખત હું હાજર નહોતો અને મારા મમ્મી બેર એટલે હું બહાર હતો, એટલે બાળકોએ મસ્તી કરતાં કરતાં આ કર્યું છે। હા, એટલે અત્યારે હાલ એ તપાસ ચાલુ જ છે અને તપાસ હેઠળ આ બધું જે માહિતી કંઈ જે જે કર્મચારીઓ કે અથવા તો આ સંસ્થામાં જે કંઈ છે અમે એને વિગતવાર તપાસ કરીને ડિટેલ લઈને પછી આપને જણાવીએ ના, એટલે એ હજુ તપાસના હેઠળ છે, એટલે તપાસ કરી એના ઉપરથી રેકર્ડ જોઈએ એના ઉપર ખબર પડે જવાબદાર જે હશે એના સામે કાર્યવાહી ભવિષ્યમાં થશે, પણ હાલ તપાસના આધારે ખબર પડે। ખેરોજ ખાતે નચિકેતા વિદ્યા સંસ્થાનમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એને ડામ આપવાની એક ઘટના હમણાં 21 તારીખ
રાષ્ટ્રે અરજીના રૂપે પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. એ બાબતે ખેરોજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અરજદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અરજદાર બહારગામ હોય તેથી એનો સંપર્ક થઈ શકેલ ન હતો અને આજે અરજદાર પોલીસ સ્ટેશન આવેલા છે અને એ બાબતે એમની પૂછપરછ કરીને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી ચાલુમાં છે. બેટા, અહીંયા જે છોકરાઓને જે બળવાની ઘટના બની હતી, 5-7 છોકરાઓ બળ્યા હતા, એ કેવી રીતે બળ્યા હતા? મસ્તીમાં બળ્યા હતા. મસ્તીમાં બળ્યા હતા? કોણ મસ્તી કરતું હતું? અહીં બધા મસ્તી કરતા હતા. હા, અને કોણે બળ્યા હતા? અહીં બધાએ. તમે બધાએ બળ્યા હતા? કેમ? મસ્તી કરતા હતા એટલે ભૂલમાં થઈ ગયું. ભૂલમાં થઈ ગયું? તમે બળ્યા હતા? હા. અચ્છા, બીજું કોઈ સાહેબે કશું કીધું તમને? ના, કશું નહીં કીધું. કઈ નથી કીધું. અહીંયા રણજીતભાઈ કોણ છે? એ આચાર્ય છે. આચાર્ય છે? અને એ કંઈ બોલ્યા હતા ખરા તમને? ના, કશું નહીં બોલ્યા. કે આવું કેમ કર્યું? ના બોલ્યા નથી. જે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે મસ્તી કરતાં કરતાં એમને જે બળદ રસોઈ બનાવતી વખતે એમને રમતા રમતા દેખતે ગમતમાં એને બાળી દીધા હોવાનું વિદ્યાર્થીઓ જે કબૂલી રહ્યા છે, જાતે જ બાળ્યા હોય એ રીતે કબૂલાત કરી છે. જે અંગે જે શાળાના સંચાલકો છે, કોઈપણ જાતની બાળકોને પણ પનિશમેન્ટ કરવામાં આવી નથી તેમ બાળકો જણાવી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, કેરોજ. સાબરકાંઠામાં વિદ્યાર્થીઓને ડામ અપાવવાનો મુદ્દો સમગ્ર મુદ્દે શિક્ષણ મંત્રીએ રિપોર્ટ માંગ્યો છે. હકીકત લક્ષી અહેવાલ મંગાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે. તો વિદ્યાર્થીઓને જે ડામ અપાવવાનો મુદ્દો છે તેના માટે શિક્ષણ મંત્રીએ આ સમગ્ર મુદ્દે રિપોર્ટ માંગ્યો હોવાનું કહેવાયું છે. હકીકત લક્ષી અહેવાલ તેમણે મંગાવ્યો છે. હકીકતલક્ષી રિપોર્ટ અમે મેળવી અને જેનો રિપોર્ટ અમે મંગાવ્યો છે, અમારે અમને પણ બાબત ધ્યાન પર આવી છે. હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને આગળની કાર્યવાહી જે કે નિયમો અનુસાર કરવા થાય કરીશું. સાબરકાંઠાના વાયરલ વિડીયો બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું, બાળકોના ભોળપણનો ફાયદો ઉઠાવી કરે છે આવી પ્રવૃત્તિ. જ્યાં જ્યાં આવી પ્રવૃત્તિ થઈ છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે અને બાળક કોઈ પણ સમાજનું હોય સંવેદના હોવી જોઈએ. બાળક કોઈ પણ હોય, એ બાળક આપને આપણું પોતાના, એમને જો તકલીફ પડતી હોય તો એ બાળક પ્રત્યે પૂરી દરેક સમાજના લોકોને એની સંવેદના હોય છે. આ બાબતમાં એક દાખલારૂપી એક એક્શન લેવાય એવું ચોક્કસ અમે પ્રયાસ કરીશું. હવે વાત કરીશું ડેપ્યુટી કમિશનર પર હુમલાની. અમદાવાદમાં એમસીના ડેપ્યુટી કમિશનર પર હુમલો કરવામાં આવ્યો છે. અધિકારી પર હુમલાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા. દબાણ હટાવવાની ડ્રાઈવ દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા મુદ્દે 9 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. એફઆઈઆરમાં ઉલ્લેખ પ્રમાણે આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓને લારીઓ હટાવવાનું કહેતા તેમના દ્વારા ઝપાઝપી કરવામાં આવી. લોખંડના સળિયા લઈને આરોપીઓએ દાદાગીરી કરી હોવાનું પણ કહેવાય રહ્યું છે. એફઆઈઆરમાં ઉલ્લેખ પ્રમાણે આરોપીઓએ કહ્યું હતું કે આ લોકોને જીવતા જવા નથી દેવા. લોખંડના સળિયાથી ડેપ્યુટી કમિશનર પર હુમલો કરવામાં આવ્યો. કાર નજીક માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. મારી નાખવાની કોશિશ કર્યાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે. તો ઘટના બાદ ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ નજીકના દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે એમસીની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મધ્ય ઝોન ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ ડેપ્યુટી કમિશનર એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલામાં 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 9 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે. કાનુભાઈ ઠાકોર, દીપાજી ઠાકોર, અંકિત ઠાકોર, રવિ રાઠોડ, જગદીશ ઝાલા, ચિરાગ ઝાલા, વિશાલ ઠાકોર, નરેશભાઈ રાવત અને સંદીપ રાવત સામે ફરિયાદ નોંધાઈ છે. સાઈબાગ આપણે સિવિલ હોસ્પિટલ કોર્નર પાસે મહિમા બાજીપાઉં અને જય ગોગા બાજીપાઉં એ બધી લારીઓ જે ઊભી રહે છે રોડ ઉપર એ બધી હટાવવા માટે ગયેલા. એ દરમિયાનમાં આ લોકોને એના જે માલિકો છે કાનુ ઠાકોર, એના ભાઈઓ અને બીજા જે આના માલિક છે અંકિત ઠાકોર વગેરે એ બધા ભેગા થઈ ગયેલા અને આ લોકો જે કીધું કે ભાઈ તમે અહીંથી લારીઓ હટાવી લો, તો આ લોકોએ લારી હટાવવાની ના પાડી, એમાં કંઈ બોલા ચાલી થઈ. તો અમની ટીમે જે છે મ્યુનિસિપલ કમિશનરની ટીમે આ લારીઓ જે છે આમાં ગાડીમાં ભરવાનું ચાલુ કરેલું. એ દરમિયાનમાં આ બધા ઉશ્કેરાઈ ગયેલા અને આ બધાને પકડી અને ઝપાઝપી કરેલી
અને એમાંના અમુક એક બે જણાના હાથમાં જે લોખંડના સળિયા હતા એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને માથાના ભાગે મારી દીધેલ અને જે છે આ રીતે વધારે પડતી માથાકૂટને એ કરેલી. હાલમાં જે છે નામજોગ 9 આરોપી છે અને અન્ય 7-8 ઇસમો વિરોધમાં ફરિયાદ આપણે દાખલ કરેલી છે. એમાં 5-1 ઇસમોને અત્યારે આપણે રાઉન્ડઅપ કર્યા છે અને એમને અટકની કાર્યવાહી ચાલુમાં છે. એએમસીના ડેપ્યુટી કમિશનર પર હુમલાનો મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની ગંભીર નોંધ લીધી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે કમિશનર સાથે વાત કરી એએમસી કમિશનર એમ થંડારસન સાથે તેમણે વાતચીત કરી છે અને આ સમગ્ર મામલે ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી છે. અમદાવાદમાં એએમસીની ટીમ પર પથ્થરમારો, ઢોર પકડવાની ટીમ પર પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. લાંભા વિસ્તારમાં ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. કમિશનર સહિતની ટીમ સ્થળ છોડીને ભાગવા મજબૂર બની. અમદાવાદમાં ઢોર પકડવાની કામગીરી સમયે બબાલ થઈ. ગઈકાલે નિકોલ વિસ્તારમાં એએમસીની કામગીરી હતી. ઢોર પકડવા જતા બોલાચાલી બાદ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. ઢોર માલિકો અને એએમસીની ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી. સરકારી કામમાં અડચણ ઉભી કરવા અંગે બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. નિકોલ પોલીસે બે લોકો સામે ફરિયાદ નોંધી શહેરના પૂર્વ વિસ્તારમાં 54 રખડતા ઢોર પકડ્યા છે. બિસ્માર રસ્તા રખડતા ઢોર અંગે હાઈકોર્ટમાં સુનાવણી. તમામ મનપા કમિશનરને રૂબરૂ હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને નિર્દેશ. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ નિર્દેશ અપાયો છે. આવતીકાલે રૂબરૂમાં હાજર રહેવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. સાથે જ ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલા અંગે પણ રજૂઆત કરવામાં આવી. હુમલા થતા હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ. પશુ માલિકોથી હુમલાની કોર્ટે નોંધ લીધી છે. રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ.